નમસ્તે બાળકો, કલસોરમાં આપણે પાઠ 9 રંગબેરંગી મસાલીઓ નામનો પાઠ ભણીએ છીએ. મજા આવે છે ને? નવું નવું જાણવા મળે છે ને રસોડા વિશે. આજે આપણે થોડા સવાલ જવાબ જોઈશું, તો ચાલો બધા ભણવા માટે તૈયાર થઈ જાઓ. પ્રશ્ન 1. જોડીમાં કામ કરો. આપેલા કોષ્ટકમાંથી પ્રાણીઓ અને તેમના વિશેષ નામ શોધી કાઢો. તે બંને યોગ્ય રીતે જોડીમાં લખો. વિશેષ નામ એટલે ગુલામનું નામ. આપણે કેવું આપણા મિત્રોનું નામ પાડીએ છીએ? પાડો છો ને તમે બધા? હા, તો એવી જ રીતે પ્રાણીઓને પણ આપણે એના નામ સિવાયના એક બીજા નામ સાથે પણ બોલતા હોઈએ છીએ, તો તે બીજા નામને વિશેષ નામ કહે છે. અહીં એક કોષ્ટકમાંથી આપણે પ્રાણીનું નામ શોધવાનું છે અને બીજા કોષ્ટકમાંથી તે જ પ્રાણીનું વિશેષ નામ શોધવાનું છે. આપણે પહેલાં પ્રાણીનું નામ શોધીશું, પછી તેનું વિશેષ નામ શોધીશું, તો સરળ પડશે. તો જુઓ, પહેલાં નાના કોષ્ટકમાં વચ્ચેમાં શું લખ્યું છે? ભેંસ લખ્યું છે. થઈ ગયું પ્રાણીનું નામ. હવે આ બાજુના મોટા કોષ્ટકમાં જુઓ, કયું એવું નામ દેખાય છે જે આપણે ભેંસને કહીએ છીએ? છેલ્લી લાઈન જોવો જોઈએ, શું લખેલું છે? મારકણી. તો ભેંસને આપણે શું કહીએ છીએ? મારકણી. તો મળી ગયું ને વિશેષ નામ અને પ્રાણીનું નામ. તો આપણે આ રીતે લખીશું, પહેલાં પ્રાણીનું વિશેષ નામ લીટી અને પછી પ્રાણીનું નામ. તો તેવી જ રીતે તમારે બધા પ્રાણીના નામ અને તેના વિશેષ નામ શોધવાના છે. જોઈએ આપણે કયા કયા પ્રાણી આપેલા છે. ગાય આપેલું છે ક્યાંય? આપેલું છે. બીજું કયું પ્રાણી આપેલું છે? ભૂંડ. અને એના પછી કયું પ્રાણી આપેલું છે? સસલું. કયા ચાર પ્રાણી મળ્યા આપણને? ભૂંડ, ગાય, ભેંસ, સસલું. હવે વિશેષ નામવાળા કોષ્ટકમાં જોવો જોઈએ, એકનું તો નામ આપણે જોયું, ભેંસની સામે શું આવશે? મારકણી. હવે બીજા કયા કયા નામ દેખાય છે તમને? ક્યાંય ગોબરું લખેલું દેખાય છે? હા, પહેલાં જ આપેલું છે. એના સિવાય દૂધણી લખેલું દેખાય છે ક્યાંય? હા, છેલ્લી લાઈનમાં છે. અને રૂપાળી દેખાય છે ક્યાંય? ખરેખર તો રૂપાળું હોય. તો કયા ત્રણ નામ જોયા આપણે? દૂધણી, રૂપાળું અને ગોબરું. તો હવે તમે જ વિચારો, કોને કયું વિશેષ નામ આવશે એ તમારે નોટબુકમાં લખવાનું છે. આગળનો પ્રશ્ન, વાનગી ઓળખો તે માટે શું ઉમેરવું પડશે તે ઉમેરો. અહીં તમને વાનગીઓના નામ આપેલા છે, પરંતુ ક્યાંય સ્વર ચિહ્નો કરેલા નથી. હવે પહેલું જોવો જોઈએ, જ લ બ, કઈ વાનગીનું નામ લાગે છે? જલેબી. બરાબર ને? તો કયા કયા ચિહ્નો ઉમેરાશે? જમાં કંઈ ઉમેરાશે નહીં. લમાં શું આવશે? લને એક માતર લે અને બને દીર્ઘાય બી. તો આવી રીતે બની જશે જલેબી. તો એવી જ રીતે બીજી બધી મીઠાઈમાં તમારે જોવાનું છે કે કયા સ્વર ચિહ્નો ઉમેરાશે, તો તે મીઠાઈનું નામ બનશે. તો જેમ આપણે જલેબી જોયું, તેવી જ રીતે તમારે આમાંથી મોહનથાળ, લાપસી, ભજીયા, સમોસા, રોટલી આવી કંઈક વાનગીઓના નામ આપેલા છે તે તમારે જોવાનું છે અને સાચા સ્વર ચિહ્નો ઉમેરવાના છે. હવે પછીના પ્રશ્નમાં શ્રુતલેખન કરવાનું છે. હું તમને એક ફકરો લખાવીશ, એ તમારી ચોપડીમાં જોયા વગર જ હું બોલું તે સાંભળીને તમારે તમારી રીતે જ લખવાનો છે. ત્યાર પછી આખો ફકરો લખાઈ જાય, પછી તમે ચોપડીના 167 પેજ નંબર પર જોશો એટલે તે ફકરો ત્યાં લખેલો છે.
ત્યાર પછી તમારે જોવાનું છે કે તમે ફકરો લખવામાં કેટલી કેટલી ભૂલો કરી છે, તે બધી ભૂલો સુધારીને ફરીથી સારા અક્ષરે ફકરો લખવાનો છે। તો ચાલો બધા ફકરો લખવા માટે તૈયાર થઈ જાઓ। પરંતુ હા, ચીટિંગ કરવાની નથી, બધાએ જાતે જ ફકરો લખવાનો છે। ચાલો બધા ધ્યાનથી સાંભળજો। સાંજનો સમય હતો, અંધારું થવાને હજી વાર હતી। હું ખુરશીમાં બેઠી હતી, ખુરશીને હિંચકાની જેમ હલાવતી હતી। હું વિચારતી હતી કે હજી કોઈ રમવા બોલાવવા કેમ નથી આવ્યું। ત્યાં તો મેં દ્રષ્ટિની બૂમ સાંભળી, હું તો ફટાફટ બેટ લઈને રમવા દોડી। અમારા ફળિયાથી જરાક દૂર મેદાન હતું, અમે રોજ ત્યાં જ રમવા જતા। અમારું રમવાનું બરાબર જામ્યું, ત્યાં ધ્રુમીલે એક જોરદાર ફટકો માર્યો। દડો વાડામાં જતો રહ્યો, અમે દડો શોધતા હતા। ત્યાં જ મારી નજર ડોટ 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 એટલે કે ટપકું ટપકું ટપકું। તો આ ફકરો તમારે લખવાનો છે। અને હા, અત્યારે હું બોલું છું અને તમે લખો છો ને, એટલે તમને કંઈ સમજાયું નહીં હોય, પરંતુ તમે આ ફકરો બીજી વાર વાંચજો। સરસ મજાની સ્ટોરી જેવું કંઈક આપેલું છે। અને હા, છેલ્લે તમે ટપકા ટપકા કર્યા છે ને, એનો અર્થ કે તે સ્ટોરી અધૂરી છે। તો તમે તમારી કાલ્પનિક સ્ટોરી એટલે કે તમે તમારી રીતે તમને જે યાદ આવતું હોય તે તેની અંદર ઉમેરી શકો છો અને એક સરસ મજાનો ફકરો બનાવી શકો છો। ફરીથી બોલું છું, શું કરવાનું છે તમારે? પહેલાં તો હું ફકરો બોલું તે તમારી જાતે લખવાનો છે, પછી 167 પેજ નંબર પર આપેલો ફકરો જોવાનો છે અને જોઈ લેવાનું છે કે તમારી ક્યાં ક્યાં ભૂલો પડી છે, એ ભૂલોને સુધારીને એક નવો જ ફકરો તમારે લખવાનો છે। જ્યાં ફકરો અટકે છે ત્યાંથી તમારી રીતે કાલ્પનિક સ્ટોરી બનાવીને સરસ મજાનો ફકરો કમ્પ્લીટ કરવાનો છે। તો આજે આપણે 3 પ્રશ્નો જોયા। પહેલા પ્રશ્નમાં કોષ્ટકમાંથી પ્રાણીનું નામ અને બીજા કોષ્ટકમાંથી તેનું જ વિશેષ નામ શોધીને લખવાનું હતું। બીજા પ્રશ્નમાં વાનગીઓના નામ આપેલા છે પરંતુ સ્વરચિહ્નો આપેલા નથી, તો તેમાં સાચા સ્વરચિહ્નો લગાવીને વાનગીનું નામ બનાવવાનું છે। અને છેલ્લે આપણે એક ફકરો લખ્યો એટલે કે શ્રુત લેખન કર્યું। તો આ ત્રણેય પ્રશ્નોને સારા અક્ષરે તમારી નોટબુકમાં લખવાના છે અને સમજવાના છે। તો આ પાઠ અહીં પૂર્ણ થાય છે। આ પાઠમાં જેટલા પણ સવાલ જવાબ જોયા તેને પાકા કરજો, સમજજો અને નોટબુકમાં સારા અક્ષરે લખજો। આવતા વિડીયોમાં આપણે એક નવા પાઠ સાથે મળીશું, ત્યાં સુધી આવજો।